नाना मंत्री भाई श्री सौरभ भाई, मंत्री श्री गणपत भाई, सांसद श्री सी आर पाटिल अने दर्शनाबेन, एपीएमसी ना चेयरमैन भाई श्री रमण भाई, सूरत शहर ना मेयर भाई श्री निरंजन भाई, सौ धारासभ्य श्रीओ, बोर्ड निगम ना सौ चेयरमैन श्रीओ, सूरत जिला सहकारी संघ ना चेयरमैन श्री भीखूभाई पटेल, जिला पंचायत प्रमुख सूरत श्री अश्विन भाई, जिला भाजप प्रमुख श्री सुरेश भाई पटेल, पद्मश्री मथुर भाई सवाणी, मंच पर विराजमान अन्य सौ महानुभाव, उपस्थित सौ भाई और बहनों, होम डिलीवरी ની સૌથી વધારે ખુશી તમારા મનમાં હશે, બેહોને થશે, પણ મને લાગે છે કે ભાઈઓને વધારે ખુશી થશે. અને સવારે ઘરેથી નીકળો એટલે બેન હાથમાં કાગળ પકડાવે, આટલા બટાટા લઈ આવજો, આટલા કાંદા લઈ આવજો, આટલું આ લઈ આવજો, આટલું આ લઈ આવજો, અને આખો દિવસ કાગળ સાચવવું પડે. માંડ માંડ આખો દિવસ કામ કર્યું હોય, થાક્યા હોઈએ, પછી બજારમાં જવું પડે, બધી બીજો ખરીદી અને પછી થોડો હાથમાં પકડી અને બસમાં પાછા ઘરે જાઓ, અને ઘરે ગયા પછી બધું ટેબલ ઉપર મૂકો એટલે બેન કે કાઉ લવાતું હશે, બટાકા નાના લઈ આવ્યા છે, મોટા લાવવા જોઈએ, ફલાણું આવું લાવવું જોઈએ, આ બધું લાવવું જોઈએ. એટલે આ ઝંઝટ માંથી તમને મુક્તિ આ એપીએમસી અપાવી છે, હું માનું છું. હવે બહેનો પોતે જ ખરીદવા જશે, ઓર્ડર કરશે ઘરે બેઠા બેઠા, પણ તમે એટલું જોજો કે તમારા જેટલો મની છે એના કરતા વધારે ઓર્ડર ના આપી દેવો છે, કારણ એ જોવું તો પડશે જ ને. પણ ખૂબ આનંદ થયો છે કે હોમ ડિલિવરી માટેની એક વ્યવસ્થા અહીં આપણે ઊભી કરી છે. દિલ્હીમાં હું 4 વર્ષ રહી ત્યારે હોમ ડિલિવરી હતી પિઝાની, પિઝા ઓર્ડર આપો અને એની સાથે લખાયું હોય કે 15 મિનિટમાં તમારા ઘરે ના પહોંચે તો પૈસા પાછા. તો આ હોમ ડિલિવરી અહીં શરૂ થઈ છે અને એટલા માટે એપીએમસી ના સૌ કરતા હર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. બીજે બજાર નીચે અમને બધાને બતાવી રહ્યું છે જેમાં ફ્રેશ શાકભાજી, ફ્રૂટ્સ અને જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ ત્યાં મૂકવામાં આવી છે. મને એની સાથે એમને ભાવ પણ બતાવ્યો કે બજારમાં 40 રૂપિયા મળતા હોય તો અહીં 33 કે 35 રૂપિયામાં મળે છે. એટલે 5-7 રૂપિયા એક પાકમાં અથવા તો એક ફ્રૂટ્સની અંદર આપણને ઓછા હોય અને એવી 10 વસ્તુઓ તમે ખરીદી હોય તો લગભગ 60-70 રૂપિયાનો સીધો ફાયદો આની અંદરથી થઈ શકે છે. એટલે એ પણ આપે શરૂ કર્યું છે માટે પણ મને ખૂબ આનંદ થયો. અમારા અમદાવાદના એપીએમસી ના ચેરમેન અહીં બેઠા છે, અમારા બાબુલાલ બીજેપી. હવે એમને હું એટલું જ કહીશ કે અહીંયા પાડ્યા છો તો અમદાવાદમાં પણ કંઈક આવું શરૂ એપીએમસી દ્વારા થાય, કારણ કે આપણે જ્યાં જઈએ ત્યાં શીખીને જવું જોઈએ અને એની અમલવારી કરવી જોઈએ, અને અમલવારી કરીશું તો ખેડૂતોને એનો સીધો ફાયદો થવાનો છે, બીજો ગ્રાહકોને પણ સીધો ફાયદો થવાનો છે. અને હવે રાજ્યની અંદર જેટલી પણ એપીએમસીઓ છે એમાં શક્ય હોય ત્યાં આ પ્રકારની વ્યવસ્થાઓ જો આપણે કરીશું તો ખૂબ ફાયદો કિસાનને થશે, એનો સીધો માલ વેચાશે, ગ્રાહકને ફાયદો થવાનો છે કે એને પણ સારી ચીજ વસ્તુઓ મળશે, સસ્તી મળશે અને એક જ સ્થાન ઉપરથી બધું એ ખરીદી શકશે. એટલે આપણે આ બધી દ્રષ્ટિએ એનો વિચાર કરીને આગળ વધવું જોઈએ. મિત્રો, એક વિચાર જ્યારે હું અહીં આવી છું ત્યારે મને લાગે છે કે આપ સૌ જ્યારે આ ક્ષેત્રની અંદર કામ કરી રહ્યા છે ત્યારે મેં એક જગ્યાએ પૂછ્યું કે જ્યાં તાલીમ ચાલતી હતી, મેં એમને પૂછ્યું કે ભાઈ આમાંથી ઓર્ગેનિક ખેતી કેટલા જણ કરે છે, તો જવાબ મળ્યો કે અમે તો મિક્સ કરીએ છીએ. એટલે મિક્સ એટલે અડધી અને અડધી એવી ખેતી તરફ સારું છે આપણા માટે, કે હવે વિચાર તો થોડો અમલમાં મૂક્યો જે પહેલા માત્ર ને માત્ર કેમિકલ્સ નો ઉપયોગ કરીને આપણે ખેતી કરતા હતા એના બદલામાં હવે મિક્સ તરફ વળ્યા છીએ. પરંતુ હવે જરૂરિયાત ઊભી થઈ છે પૂરા વિશ્વની અંદર ઓર્ગેનિક ખાતર દ્વારા
પકવેલો અનાજ અથવા તો શાકભાજી કે ફ્રૂટ્સ તરફ દુનિયા જઈ રહી છે. અને એટલા માટે જરૂરી છે કે ખેડૂતો શીખે તો છે, ખાતર કેવી રીતે બનાવવાનું એને ખબર છે, પરંતુ એ કરવા માટે તૈયાર નથી પોતાના ખેતરની અંદર. કારણ કે શરૂઆતની અંદર એનો ભાવ ન મળે, ઉત્પાદન ઓછું થાય, મહેનત વધારે કરવી પડે, અને એટલે એ નથી અપનાવતું. ગઈકાલે હું આણંદમાં હતી અને આણંદમાં એક ભાઈ કાકા કૃષિ કેન્દ્રની મારે મુલાકાત લેવા માટે હું ગઈ હતી. 40 એકર જમીનની અંદર ટોટલી એ ઓર્ગેનિક કરે છે. અને ઓર્ગેનિક જ્યારે કરે ત્યારે થોડીક વાત તમને કરીશ કે જે ખાતર બનાવે છે અને એનો કેટલો ઉપયોગ એના એક એકરની અંદર એ કરે છે. માત્ર ગાયનું શિંગડું હોય, એ ગાયના શિંગડાની અંદર એ ગાયનું ગોબર અંદર ભરી દે છે અને પછી એને બંધ કરી અને જમીનમાં ખાડો કરી અને દાટી દેવામાં આવે છે. એ દાટી દીધા પછી 6 મહિના સુધી એને એમને અંદર રાખવાના, બહાર નીકળવાનું. અને 6 મહિના પછી જ્યારે બહાર કાઢે ત્યારે એ આખું ખાતર બની ગયું હોય અને શ્રેષ્ઠ ખાતર બની ગયું છે. એ ખાતરને એ લોકો પાણીની અંદર નાખે, રવડાવ્યા 8-10 કુંડીની અંદર પાણી પસાર થાય, વારંવાર ઉપર જાય નીચે આવે, વારંવાર ઉપર જાય નીચે આવે, એટલે ખાતર પાણીની અંદર તદ્દન મિક્સ થઈ જાય, એક રસ બની જાય. અને પછી એ જે પાણી છે એ પાણી, એક ડોલ પાણી એ લે તો આખા ખેતરની અંદર આમ છાંટી દેવાનું, જેથી કોઈ પણ પ્રકારનો રોગ નથી થતો અને કોઈ પણ પ્રકારનું અન્ય ખાતરની જરૂરિયાત નથી પડતી. એ મેં નજરે જોયું. હવે એક શિંગડું એની અંદર આટલું ગોબર અને એને 6 મહિના સુધી સાચવવાનું અને ચંદ્રની કળાઓની અસર એના જમીનની અંદર ઉપર પડે અને એમાંથી આ ખાતર બનાવે. બીજું મેં ભાઈ કૃષિ કરી છે. એ જમાનામાં આવા બધા ફર્ટિલાઇઝર તો હતા નહીં, બધું કેમિકલ્સ વગેરે દવાઓ પણ નહોતી, કશું જ નહોતું. તેમ છતાં ખેડૂતો પોતાની જાતે આ બધું કામ કરતા હતા. જમીનમાં જે વાવીએ છીએ એમણે પદ્ધતિ એવી ઊભી કરેલી કે જુવાર વાવી છે તો એક જુવાર અને બીજી જુવાર એની વચ્ચે એમણે ગવાર નાખ્યો, ગવાર વાવતા હતા. હવે એ જ્યારે ગવાર વાવે છે ત્યારે ગવાર થોડોક મોટો થાય એટલે એને કાપી લેવાનું અને ત્યારે ત્યાં જમીનની અંદર દાટી દેવાનું, જેમાંથી ખાતર બની જાય. અને ખાતર બને એટલે આજુબાજુ જે જુવાર વાવી છે એ જુવારને સીધું પોષણ એની અંદરથી પ્રાપ્ત થઈ જાય. જેટલું પણ એના ખેતરની અંદર એમણે જેટલી પણ વાવણી કરી, વાવણી કર્યા પછી કાપણી કરી, કાપણી કર્યા પછી જે કંઈ નીચે ડુંડા વધ્યા, જે કંઈ વધ્યું એને ક્યાંય પણ નહીં ફેંકી દેતા, માત્ર ને માત્ર વચ્ચેની જમીનમાં નાખી દેવાનું. અને અળસિયા હોય એ અળસિયા 6 મહિનાની અંદર એને ખાઈ જાય અને એની અંદરથી સરસ મજાની ફળદ્રુપ પોચી જમીન બની જાય, ખાતર પણ એમાંથી જ બની જાય અને એની અંદરથી એ ખેતી કરતા. ત્યાંથી ઘણા બધા મિત્રો આવ્યા હતા. એમની માંગણી ને લાગણી હતી કે આ જે ભાઈ બહેનો ઓર્ગેનિક ખાતર તરફ વળી રહ્યા છે, ઓર્ગેનિક પાક કરે છે, તો એમને વિશેષ સહાય આપવામાં આવે. અમે એનો સ્ટડી કરવાના છીએ અને જે તદ્દન એમાં કોઈ મિક્સ ના હોવું જોઈએ, કારણ કે એનું સર્ટિફિકેશન થાય છે. ગુજરાત સરકાર પાસે આજ સુધીમાં સર્ટિફિકેશન માટેનો અધિકાર નહોતો, પણ હમણાં આપણને એનો અધિકાર પ્રાપ્ત થયો છે. એટલે જે ખેડૂતો પોતાના ખેતરની અંદર ઓર્ગેનિક ખેતી કરતા હશે એનો સર્ટિફિકેશન પણ રાજ્ય સરકાર આપશે. અને રાજ્યની અંદર જે ભાઈઓ આજે પણ પોતાના ખેતરની અંદર પાક ઉગાડે છે, પછી એ ફ્રૂટ્સ હશે કે સબ્જી હશે કે કંઈક અનાજ કર્યું હશે અથવા તો કઠોળ કર્યું હશે, એમાં દુનિયાની માંગ ઊભી થઈ છે. હવે દુનિયા પણ ધીરે ધીરે કરીને ઓર્ગેનિક ખાતર દ્વારા પકવેલા અનાજ ધાન્ય બધું જ મળે, કારણ કે એ નથી અને આપણે જે કંઈ આજે ખાઈ રહ્યા છીએ માનવ જીવન ઉપર અને પ્રાણી જીવન ઉપર ભયંકર અસરો થઈ રહી છે અને રોજ નવા નવા રોગો પેદા થયા છે.
અને આ બધા રિસર્ચ કરીને એમણે બધું શોધ્યું છે અને એટલા માટે માંગ ઊભી થઈ છે. અમદાવાદ હોય, સુરત હોય કે આસપાસના વિસ્તારો હોય, મેં મારા વિભાગને, મારા વિભાગને એટલે કે કૃષિ વિભાગને સૂચના આપી છે કે કયા ખેડૂતો માત્ર ને માત્ર ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરી અને ખેતી કરે છે એની યાદી બનાવવામાં આવે, કયા પ્રકારનો એ પાક લે છે એની પણ યાદી બનાવવામાં આવે, અને એમને જો માર્કેટ જોઈતું હોય વેચાણ કરવા માટે તો એ માર્કેટ ઉપલબ્ધ કરાવવાની જવાબદારી આપણે ઉપાડવી જોઈએ, અને એનો પ્રચાર અને પ્રસાર થશે તો અનેક લોકો એને ખરીદવા માટે આગળ આવશે. 5 રૂપિયા વધારે આપવા પડે તો આપશે, કારણ કે મને ખબર છે કે આ 5 રૂપિયા વધારે આપવા સારા, પરંતુ 35-40 હજાર નું હાર્ટનું ઓપરેશન કરવું એના કરતા 5 રૂપિયા વધારે આપી અને આ બધું ખરીદવું વધારે સારું છે. મિત્રો, એ વિચાર હવે ધીરે ધીરે કરીને માનવના મનમાં ઊભો થયો છે, અને એટલા માટે રાજ્ય સરકાર પણ આ કામની અંદર આગળ વધવાની છે. ક્યાંક એને પ્રોત્સાહન આપવા માટે ક્યાંક સબસિડીની આવશ્યકતા હશે, ક્યાં અન્ય રીતે મદદ કરવાની આવશ્યકતા હશે, તો રાજ્ય સરકાર એને આગળ આવશે અને એમને મદદ કરશે જેથી કરીને વિપુલ પ્રમાણની અંદર આપણે ત્યાં આ પ્રકારની ખેતીની શરૂઆત થાય. સર્ટિફિકેશનનું કામ હોય કે મદદરૂપ થવાનું કામ હોય, એ બધું જ ઓર્ગેનિક ખેતી તરફ વળેલા જે કંઈ કિસાનો છે એમને આપણી ફરજ બને છે કે એમને આ રીતે મદદ કરવી જોઈએ અને પ્રોત્સાહન આપણે આપવું જોઈએ. એ જ રીતે સૌરભભાઈએ પણ કેટલીક વાત તમારી વચ્ચે મૂકી છે, ખેડૂતોને કઈ રીતે મદદરૂપ થવું જોઈએ, અને એટલા માટે બજેટની જોગવાઈઓ અથવા તો બજેટની રચના જ્યારે થતી હતી ત્યારે ખેડૂતોની એક માંગ છે કે જ્યારે એમનું ઉત્પાદન થાય ત્યારે બજારમાં ભાવ ઓછા થઈ જાય, ખર્ચ કર્યો હોય પરંતુ ઉત્પાદન થાય જ્યારે વાવી હોય ત્યારે 1000 રૂપિયા કિલો હોય અને જ્યારે ઉત્પન્ન થાય ત્યારે 500-700 રૂપિયા થઈ જાય, અને એટલા માટે જરૂરી છે કે જ્યારે એનો ભાવ ખેડૂત નક્કી કરે કે હવે ભાવ બરાબર છે મારે વેચવું છે, તો ત્યાં સુધી સ્ટોરેજ કરવા માટેની જવાબદારી રાજ્ય સરકારે ઉપાડવી પડે અથવા તો ખેડૂતને સગવડ આપવી પડે, અને એટલા માટે તાલુકા કક્ષાએ ગોડાઉનો બનાવવા માટેની જોગવાઈ આ વખતે બજેટની અંદર કરવામાં આવી છે. ખેડૂત પોતે વિચાર કરે કે મારો માલ આ જગાએ મૂકવો છે તો એ મૂકી શકે, એનું નોમિનલ ભાડું કે વગેરે લે, અને એની જે યોજના બનાવવા આગળ આપણે વધી રહ્યા છીએ જેથી કરીને ખેડૂત પોતાનો માલ સંગ્રહી શકે અને જ્યારે ઊંચા ભાવ બજારમાં આવે ત્યારે પોતાનો માલ વેચી શકે જેથી બચેટિયાઓ બધા દૂર થઈ જાય. એ જ રીતે કોઈ ખેડૂતને એમ લાગે કે મારે મારા ખેતરની અંદર જ નાનું ગોડાઉન બનાવવું છે તો એને પણ આપણે પ્રોત્સાહન આપવા માંગીએ છીએ. એને નથી જવું ત્યાં તાલુકા કક્ષાએ, પણ પોતાના જ ખેતરની અંદર નાનું ગોડાઉન બનાવીને એને એની અંદર એનો માલ સામાન સાચવવો છે તો એ પણ સાચવી શકશે. આ પ્રકારની યોજનાઓ આપણે આપણા આ બજેટની અંદર કૃષિ વિભાગની અંદર મૂકવામાં આવી છે. મહિલાઓ માટે પણ નવી નવી યોજનાઓનો આપણે આરંભ કર્યો છે, પછી એ કૃષિ ક્ષેત્રની અંદર હોય કે આરોગ્યના ક્ષેત્રની અંદર હોય કે પછી એજ્યુકેશન ક્ષેત્રની અંદર હોય, એમાં કોઈ આવક મર્યાદા ઘણા બધામાં આપણે નથી રાખી, કોઈ કોઈ આવક મર્યાદા નહીં, પરંતુ આવક વગર પણ કોઈ ગુજરાતની દીકરીને આઈએએસ બનવું હોય તો શું કામ આવક નક્કી કરવી જોઈએ કે આટલી આવક હોય તો જ અમે તને સહાય કરીશું, એની ક્ષમતા એ પુરવાર કરતી હોય અને એની અંદર એ પાસ થતી હોય તો એને પણ આપણા તરફથી મદદ થવી જોઈએ. આવા લાગણી સાથે પણ આપણે બજેટની અંદર જોગવાઈઓ કરીશું. આપણે ત્યાં દક્ષિણ ગુજરાતની અંદર શેરડીનો પાક ખૂબ થાય છે અને શેરડીનું પિલાણ થઈ જાય છે, અને ત્યાર પછી જે વેસ્ટ બને છે એ વેસ્ટ અનેક પ્રકારનો હોય છે, તો એ વેસ્ટનો ઉપયોગ કોઈ ગેસ બનાવવા માટે, ખાતર બનાવવા માટે થઈ શકે કે કેમ એના માટે પણ અત્યારે વિચારણા ચાલી રહી છે. એ રીતે એપીએમસીના બજારો અને ઘણા બધા એવા સ્થાનો છે શહેરમાં, શહેરોની અંદર પણ અનેક પ્રકારનો કચરો છે. આ કચરો દૂર કરવા માટે આપણે કરોડો રૂપિયા શહેરોની અંદર વાપરવા પડે, કરોડો રૂપિયા, જ્યારે કેટલી કંપનીઓ એવી છે કે આ બધો કચરો લેવા માટે તૈયાર છે.
મારે એક જગ્યાએ એવું બન્યું કે કંપની મારી પાસે આવી કે તમારા શહેરની અંદર કોઈ પણ પશુ મૃત્યુ પામે તો એ પશુને અમે ઉપાડી જઈએ, મરેલા પશુને, અને પછી એની અંદરથી એ જુદી જુદી પ્રક્રિયાઓ કરીને એમાંથી ગેસ પણ બનાવે છે, એના હાડકામાંથી પાવડર વગેરે પણ બનાવે છે. તો આ પ્રકારની એ કંપની હતી અને કોઈ પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર, આપણે કોઈ ખર્ચ નહીં કરવાનો, અને એ લઈ જાય. નહીતર બને છે એવું કે કૂતરું મરી ગયું હોય તો કાઉન્સિલરને ફોન કરે કે કૂતરું મરી ગયું છે, કંઈક કરો, અહીંયા આવીને લઈ જાઓ. આ સામેથી ચાલીને આ કંપની આવી અને મેં એમને કહ્યું કે જરા ફલાણી કોર્પોરેશનને મળી લો અને તમે એની સાથે બેસીને ચર્ચા વિચારણા કરો. તો ચર્ચા વિચારણાના અંતે બે મહિના પછી મેં પૂછ્યું કે શું થયું ભાઈ આનું, એટલે એમ કે હજુ અમારે પત્યું નથી. કારણ શું, કેમ નથી પત્યું? તો એમની માંગણી એવી હતી કે અમને આટલો ગેસ મળવો જોઈએ. તો મેં કહ્યું કે તો કેટલા પશુઓ મૃત્યુ પામે છે એના આધારે ગેસ મળે, ઓછા પશુ હોય તો ઓછો ગેસ બને, વધારે પશુ મૃત્યુ પામ્યા હોય તો વધારે ગેસ બને, પણ નક્કી કરેલો ગેસ કોર્પોરેશન માંગતી હતી અને એ ગેસ અમે ન આપી શકીએ કારણ કે અમારે તો પશુઓની જે સંખ્યા હોય એના આધારે ગેસ પ્રાપ્ત થાય. માત્ર આટલા ખાતર એ કંપનીને ઓર્ડર આપવામાં આવ્યો. મેં એમને કહ્યું કે તમારે કોઈ ગેસ પણ નથી જોઈતો ભાઈ, તમે માત્ર એની સાથે એમઓયુ સાઈન કરો, અમારે કશું લેવું એ નથી, કશું આપવું નથી. આ કૂતરા જ્યાં બિલાડા ગાય જ્યાં મૃત્યુ પામતા હોય, પશુઓ રોડ ઉપર હોય, અમદાવાદના બાવળામાં હોય તો ભલે નહીં આવે, ભાઈ આપણને શું નડતરરૂપ છે આની અંદર. કહેવાનો મારો મતલબ એ છે કે ઘણી વખત આવી સારી કંપનીઓ આપણી પાસે આવેલી હોવા છતાં પણ માત્ર આપણને મનમાં એ વિચાર આવે કે આપણે કરોડ રૂપિયા માંગીએ મહિને, આપણે 50 લાખ રૂપિયા માંગીએ એની પાસે, તું આટલું આપજે, પણ તમારો કચરો ઓટોમેટિક દૂર થાય છે, તમારા વાહનો હવે નથી વાપરવાના, તમારો સ્ટાફ એની અંદરથી મુક્ત થઈ જવાનો છે, તો એ તમને સીધો ફાયદો જ છે. તો આ રીતે પોઝિટિવલી થિંકિંગ કરીને જે આવનારી કંપનીઓ છે એ કંપનીઓ સાથે કોર્પોરેશનો બેસે અને એ કચરો આપે. વડોદરાની અંદર એ કંપની કામ કરી રહી છે, મને કાલે જ કંપની મળી. એમણે વડોદરા શહેરનો અત્યારે નહીં પણ એપીએમસીનો જેટલો પણ કચરો વેસ્ટ જાય છે એ બધું જે પોતાના ખર્ચેના જોખમે લઈ જાય છે એમાંથી એ ગેસ બનાવે છે અને ગેસનું વિતરણ કરી બાટલા ભરે છે, બાટલાઓનું વેચાણ કરે છે, એમાંથી પણ એ કમાય છે. કહેવાનો મારો મતલબ એ છે કે આની અંદર પણ ક્યાં એપીએમસી કોર્પોરેશનો બધા જોડાય અને જે કંઈ વેસ્ટ આપણા ત્યાંથી નીકળે છે એ વેસ્ટમાંથી બેસ્ટ કેવી રીતે બનાવી શકાય અને શહેરોને સ્વચ્છ કેવી રીતે બનાવી શકાય, લોકોને રોજીરોટી પણ એની અંદરથી પ્રાપ્ત થાય અને આવો ગેસ વગેરે આપણને એમાંથી પણ મળે અને ખાતર પણ એની અંદરથી એ લોકો ઉત્પન્ન કરે છે, જે ખાતર સીધું બજારની અંદર સસ્તા ભાવે વેચતા હોય છે, ઓર્ગેનિક ખાતર છે તો ઓર્ગેનિક ખાતર પણ એમને પ્રાપ્ત થાય છે. તો કેટલા પ્રકારના ફાયદા આ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટે આપણને થતા હોય છે એ રીતે આખો વિચાર કોર્પોરેશને કરવો જોઈએ. અને હું ઈચ્છું છું કે અહીંની એપીએમસી કોર્પોરેશન આ બધા સાથે મળીને સુરત જિલ્લા પંચાયત પણ આની સાથે જોડાય અને જે કંપનીઓ આ કામો કરવા માટે આગળ આવી રહી છે એની સાથે બેસીને આપણને ગેસ મળે, ખાતર પણ મળે, ઓર્ગેનિક ખાતર પણ થાય અને શહેર સ્વચ્છ રહે, પ્રદૂષણ મુક્ત થઈ જાય અને આપણા પશુઓ વગેરે પણ જે આપણી આપણા પ્રશ્નો ઊભા થાય છે એને પણ આપણે મુક્તિ અનુભવીએ. કારણ કે એમાંથી લોકો પણ પીડાતા હોય, 2 કલાક 4 કલાક કોઈ પણ પશુ ત્યાં પડી રહે તો એની અંદરથી કેટલા પ્રકારના જીવાણુઓ આસપાસના વાતાવરણની અંદર ભળે છે અને એમાંથી નવા પ્રકારના રોગો અને એમાં સૌથી ભોગ બને છે, આપણા બાળકો ભોગ બને છે. તો આપણે પણ આ દિશાની અંદર વિચાર કરવાની આવશ્યકતાઓ છે. આજે મેં વાત કરી વેસ્ટમાંથી બેસ્ટ અને એ જે પ્રોજેક્ટ 40 કરોડનો પ્રોજેક્ટ એપીએમસી સુરતે રાજ્ય સરકારને મોકલી આપ્યો હતો, રાજ્ય સરકારે એ પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે અને 1.25 કરોડ રૂપિયા એડવાન્સમાં એપીએમસીને જમા કરાવી દીધા છે. અને એટલા માટે મેં કહ્યું કે આ વેસ્ટમાંથી બેસ્ટ તરફ આપણે જવું પડશે, નહીંતર કચરો ક્યાં ઠાલવો, અને એ સમય આવશે આપણી પાસે.
બીજી બાબત એ છે કે રાજ્ય સરકારે કિસાનો માટે નવી નવી યોજનાઓ બનાવી. સૌરભભાઈએ વાત તદ્દન સાચી કરી આપણને. આપણે એટલો વિચાર જરૂર કરીએ, એક પેઢીથી બીજી પેઢી શરૂ થાય તો પહેલા 25 વીઘા જમીન હતી, 4 દીકરાઓ એટલે 6-6 વીઘા જમીન થઈ ગઈ. એના પછી બીજી પેઢી આવી અને 2 દીકરા હોય તો 6 વીઘાના બદલામાં 3 વીઘા જમીન થઈ ગઈ. પરિવાર તો એના જ રહ્યા, ઉપર પરિવારમાં સંખ્યા વધતી ચાલી અને જમીન ઓછી થતી જાય. અને એટલા માટે જ્યારે જમીન ઓછી થતી જાય ત્યારે પણ આપણા કુટુંબનું ભરણ પોષણ કરવા માટે બીજા પ્રયાસો કરવા જ પડે. અને એટલા માટે એક બાજુએ કૃષિનો વિચાર થાય, બીજી બાજુએ પશુપાલનનો વિચાર થાય, ત્રીજી બાજુએ વૃક્ષ ઉછેરનો વિચાર થાય, શેઢા ઉપર વૃક્ષો વાવવામાં આવે, અને ચોથો વિચાર એ આપણું કોઈ પણ બાળક આવા કૌશલ્ય વર્ધન કેન્દ્રમાં યા તો એજ્યુકેશન પ્રાપ્ત કરીને ક્યાંક નાની મોટી સર્વિસ કરી અને થોડા પરિવારને મદદરૂપ થાય એના માટેનો પ્રયાસ કરવો જોઈએ. એટલે કૃષિ, એની સાથે પશુપાલન, એની સાથે વૃક્ષ ઉછેર, અને એની સાથે આપણા યુવાનો પણ ભણતા ભણતાની સાથે સાથે કોઈ એવી ટેકનોલોજી શીખી જાય કે જે ટેકનોલોજીનો ઉપયોગ કરીને નજીકના કોઈ પણ ઇન્ડસ્ટ્રી વગેરેમાં જઈને 2-5 હજાર રૂપિયા કમાઈ શકે અને પરિવારને મદદરૂપ થઈ શકે. આ ચારે દિશાની અંદર હવે આપણે પ્રયાસ કરવો જ પડે. અને એટલા માટે રાજ્ય સરકાર એ કૃષિ યાત્રા કરીને આ બધો એમને કરતા હોય છે, તો વન વિભાગ એ વન ઉછેરનો પ્રયાસ કરતું હોય છે ને લોકો પોતાએ પોતાની રીતે જ વૃક્ષોનો ઉછેર કરે. અને શ્રમ અને રોજગાર વિભાગ એ યુવાનોને, બહેનોને, દીકરીઓને આવી ટ્રેનિંગ આપી અને એમને પ્લેસમેન્ટ કરી અને કમાતા થાય એના માટેનો પણ વિચાર કરતા હોય છે. તો આ ચારે દિશાની અંદર રાજ્ય સરકાર જ્યારે પ્રયાસ કરી રહી છે ત્યારે આપણે બધા જ સાથે મળીને આ કામ ઉપાડીશું તો હું માનું છું કે આવતા દિવસો ગુજરાત માટે શ્રેષ્ઠ રહેવાના છે. આજે સાર્વત્રિક વરસાદ થયો છે. થોડા સમય પહેલા આપણને ચિંતા હતી કે વરસાદ થશે કે કેમ, અને જાત જાતના વોટ્સએપ ને વગેરે ઉપર જાત જાતના સમાચારો આવ્યા કરતા હતા. પણ અમે નિશ્ચિંત હતા કે છેલ્લા 13 વર્ષથી જે રીતે કુદરત આપણું મેર છે એ જ રીતે આ વર્ષે પણ કુદરત આપણું મેર કરી છે. સાર્વત્રિક વરસાદને કારણે ડેમો પણ ભરાયા છે, ખેતીમાં ખેડૂતો લાગી પડ્યા છે, અને જે આપણને થોડીક ચિંતા હતી એ ચિંતા હવે આપણી દૂર થઈ છે. અને ખેડૂતો જ્યારે બધું જ કામ કરી રહ્યા છે ત્યારે એમને પણ હું તો શુભેચ્છાઓ પાઠવું છું. અને પરમાત્માએ જ્યારે આપણને વરસાદરૂપી પ્રસાદ આપણને આપ્યો છે ત્યારે એ જમીનની અંદર પાણી વધારે નાખીને પાણીથી આપણી જમીનને બગાડીએ નહીં, ધરતી માતાને આપણે પ્રદૂષિત ન કરીએ, પરંતુ ડ્રીપ ઇરિગેશનનો ઉપયોગ કરીને વધુમાં વધુ સારું ઉત્પાદન કરી શકીએ, ઓછા ખર્ચે વધારે ઉત્પાદન થાય અને ક્વોલિટીવાળું ઉત્પાદન થાય તો એનો ભાવ પણ આપણને પ્રાપ્ત થાય એ દિશાની અંદર કિસાનો વિચાર કરી રહ્યા છે. એપીએમસી દ્વારા જે સુંદર માર્ગદર્શન જુદા જુદા વિષય ઉપર આપી રહ્યા છે એ પણ અમારા માટે ખુશીનો વિષય છે. મારે 2 બાબત એની અંદર મેં એડ કરી છે કે કિચન ગાર્ડન અને ટેરેસ ગાર્ડન. હવે એની અંદર મેં કહ્યું છે રમણભાઈને કે અમારી આંગણવાડીનું પણ ગાર્ડન બનાવો, આંગણવાડીમાં પણ કેવી રીતે ગાર્ડન કરવું, કિચન ગાર્ડન, કે બાળકોને સાત્વિક પોષક ખોરાક મળે એને પણ, અને એની અંદર પણ ઓર્ગેનિક હોય જેથી કરીને ઉગતા બાળકો છે જેનો શારીરિક તંદુરસ્તી વધતી જાય એને પણ મળે. અને એ જ રીતે પ્રાથમિક શાળાઓની અંદર પણ મને આનંદ છે કે આણંદની અંદર એક તાલુકાની અંદર જે ખેડૂતો નાના ખેડૂતો છે અને ખાસ કરીને નાનો ખેડૂત પણ જ્યારે આ ઓર્ગેનિક તરફ જઈ રહ્યો છે ત્યારે ત્યાંના કલેક્ટરે અને મધ્યાહ્ન ભોજન યોજના સાથે ટાઈઅપ કર્યું છે. અને જે તમે ત્યાં ઉત્પાદન કરો જે મધ્યાહ્ન ભોજન યોજનાની અંદર જરૂર પડતી હોય છે સબ્જીની વગેરેની, તો એ સીધું એ આંગણવાડી અરે આપણી શાળાઓમાં પ્રાથમિક શાળાઓની અંદર એ સીધું 2 કિલો 5 કિલો એ સીધું આપે ત્યાં અને એને સીધા પૈસા ત્યાં મળી જાય. તો આ એક સુંદર પ્રયોગ જ્યાં કર્યો છે એ પ્રયોગને પણ અમે આગળ વધારીશું. તો આ પ્રમાણે પ્રાથમિક શાળાઓના મેદાનોની અંદર પણ આવા
किचन गार्डन के रीते बना सकते शिक्षकों ने तालीम आप रीते आंगणवाड़ी अंदर आंगणवाड़ी बहनों ने तालीम आप बीज आप खातर आप सात्विक अपना सब्जी वगैरह पैदा थाय सीधा बाड़को जमी सके स्वास्थ्य सारू बने तो आ विचार आपे कर्यो छे माटे रमण भाई ने एमनी टीम ने खूब खूब अभिनंदन आपू छू पण आ भूली ना जता आंगणवाड़ी अने अमारी प्राथमिक शालाओ कारण के मारू बधु ध्यान आजे आंगणवाड़ी उपर अने खास करीने अमारा प्राथमिक शालाना बाळको उपर छे अने छेल्लो आटलू बधु सुंदर काम आप करो छो त्यारे हूँ एक बात पण तमारी सामे मूकू के एमां तमे अमने केवी रीते मददरूप थशो अने ए छे ગુજરાતની માતાઓને આજ સુધી પણ ઘરે ટોયલેટ પ્રાપ્ત નથી થયેલું અને એટલે રાત પડે એની રાહ જો સોરી રાહ જોવાની અને બહાર જાય રાત પડે એની રાહ જોવે અને ત્યાર પછી એ ગામની બહાર ક્યાંક એવી જગ્યા શોધે કે ત્યાં એ સંદાસ કરે સગર્ભા માતા હોય તો પણ એને જવું પડે ડિલિવરી થઈ હોય તો પણ જવું પડે યુવાન દીકરી હોય તો પણ જવું પડે અને 70-80 વર્ષની વૃદ્ધ માતા હોય ચાલી ન શકતી હોય એને પણ ત્યાં જવું પડે છે અને એટલા માટે એક અભિયાનના સ્વરૂપમાં આ વિષયને આપણે લીધો છે પૂરા ગુજરાતમાં એક ઘર એવું બાકી ના રહેવું જોઈએ કે જેને પોતાના ઘરમાં ટોયલેટ ના હોય રાજ્ય સરકાર તો મદદ કરી રહી છે પણ હજુ ટોયલેટની અગત્યતા હજુ પરિવારોને સમજાઈ નથી અને એટલા માટે એપીએમસી સુરત એને કેવી રીતે મદદરૂપ થઈ શકે એનો વિચાર કરજો બધી માહિતી આપણે એકત્ર કરવા માંગીએ છીએ કે કયા તાલુકામાં કેટલા ગામડાઓમાં ટોયલેટ છે કેટલામાં નથી અને એ ટોયલેટ બનાવવા માટે રાજ્ય સરકાર શું કરી શકે અને એમાં જનતાનો સહયોગ કેવી રીતે લઈ શકાય અને જે કઈ કંપનીઓના વગેરે છે એમનું જે સીએસઆર છે એનો ઉપયોગ પણ આની અંદર કેવી રીતે લઈ શકાય અને આવતા 2-2.5 વર્ષની અંદર ગુજરાતનું એક એક ઘર ટોયલેટ સાથેનું હોય એ વિચાર આપણે કરી રહ્યા છીએ અને એમાં આપણે સૌ આગળ વધી રહ્યા છીએ તો આપ બધા આગેવાનો અહીં બેઠા છો તો વિચાર કરજો તમારી લાગણી છે તમારે બધાની સામે અમદાવાદ જિલ્લા સોરી સુરત જિલ્લા પંચાયતે જેટલી પણ યોજનાઓ છે જેટલા પણ વિભાગો છે જિલ્લામાં એ તમામ વિભાગોની એક વેબસાઇટ અમે તૈયાર કરી છે અને એનું આજે પણ આપણે લોકાર્પણ કર્યું છે કોઈ જગ્યાએ પણ મેલેરિયા શરૂ થાય તો તરત જ એના ઉપર મેસેજ આવે કે આ ગામની અંદર મેલેરિયા શરૂ થયો છે તો વિધિને ફોલોવર એ ત્યાં સીધા પહોંચી શકે અને એનું કામકાજ કરી શકે દરેક હોસ્પિટલની અંદર કેટલા દર્દીઓ આજે દાખલ થયા કયા પ્રકારના દર્દીઓ હોય તમામ માહિતી એમના અહીં ઓફિસમાં બેસીને એમને ઉપલબ્ધ થશે બાળકોની બધી જ માહિતી એની અંદર ઉપલબ્ધ હશે ખેતીમાં કેટલું વાવેતર થયું કયા પાકમાં વાવેતર થયું છે એની તમામ માહિતી પણ એમને અહીં બેસીને પ્રાપ્ત થશે ખેડૂતોને કોઈ મુશ્કેલી છે તો એ પણ એમને એમના એસએમએસ દ્વારા અથવા તો એનો ઓપન કરીને જોઈ શકશે અને માહિતી મેળવી શકશે આવું એક સુંદર કામ જિલ્લા પંચાયત દ્વારા થયું છે એટલે અશ્વિનભાઈ અને એમની ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપણે એક સુંદર કામ કરીને બતાવ્યું છે એપીએમસી અનેક એપીએમસીઓ મેં જોઈ છે પણ એમાં રૂના ઢગલા પડ્યા હોય ને ગવાર પડે હોય આ પડ્યું હોય તે પડ્યું હોય એ અમે જોતા હતા પણ આ એપીએમસી એક કંઈક જુદા જ પ્રકારની તમે બધાએ બનાવી છે જેની અંદર સમગ્ર સુવિધાઓ આની અંદર ઉપલબ્ધ કરાવી છે કેનેડાના કોઈ લોકોને વાત કરવી હોય તો તમે કરી શકો છો પોતાનો ઓર્ડર આપવો હોય તો એ કરી શકો છો બધું જ કામ સુપેરે પાર પાડ્યું છે માટે એપીએમસીના ચેરમેન અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપ સૌએ અમારું સ્વાગત સન્માન કર્યું બદલ હું આપ સર્વેનો હૃદયપૂર્વકના આભાર વ્યક્ત કરું છું જય જય ગરવી ગુજરાત જય જય ગુજરાત